तेज को पी गए। वारी એટલે યમનાજીને શુદ્ધ કરી, યમનાજીનું શુદ્ધિકરણ કર્યું, કાઢ્યો નાગ જે હતો એને ત્યાંથી બહાર કાઢ્યો। એક તો કાઢ્યા નાગે ઠાકુરે ત્યાંથી કાઢ્યો, પણ હવે ઘણા બધા કાઢ્યા નાગ ત્યાં છે। આપણે જોઈએ કેવી યમનાજીની સ્થિતિ છે, બધા એવા ફણ ફેલાઈને બેઠા છે, યમનાજીનું પવિત્ર જલ આવતું નથી, ઘાટ મલીને થઈ ગયા। પ્રભુ ઈચ્છા કંઈક થશે એને માટે બધા યોજનાઓ ચાલી રહી છે, અને યમનાજીની કૃપા અવશ્ય થશે, જરૂર આપણને એ જ અલૌકિક સુંદર દર્શન એ મળશે, એ જ ભાવ આપણે રાખીએ। હા, આપણે જ્યારે ત્યાં જઈએ તો આપણે ધ્યાન રાખીએ કે ભાઈ આપણા થકી ઘાટ ગંદુ ન થાય, યમનાજી મેલી ન થાય, હા એ વસ્તુની સાવધાની રાખીએ। તો યમના દ્વારી, યમનાજીનું શુદ્ધિકરણ, મૃદામ એટલે તે માટી ખાધી, એટલે વન શુદ્ધિ કરી, જલ શુદ્ધિ કરી અને થલ શુદ્ધિ કરી, આ ત્રણ શુદ્ધિકરણ ઠાકુરે કર્યું। સ્વચ્છ ભારત, આ કલ્પના કરવા વાળા આપણા ઠાકુર છે। હવે જોરશોરથી આ અભિયાન ચાલી રહ્યું છે, અમે અમારા કથાઓના માધ્યમથી આ અભિયાન ઉપસ્થિત વૈષ્ણવ સમાજને એના માટે અવેરનેસ જાગૃત થાય કે ભાઈ આપણે આપણું આ ભારત, આપણું શહેર, આપણી ગલી, આપણી શેરી સારી રાખીએ, સ્વચ્છ રાખીએ। ખબર નહીં આ બધી સહજ વસ્તુ આપણે કેવી શું પડે, આ તો સમજની વસ્તુ છે। આપણે ઘરના રોજ સફાઈ કરતા હોઈએ તો આપણું શહેર, આપણું ગામ શું કામ ગંદુ કરીએ, ગમે ત્યાં થૂકવું, ગમે ત્યાં પિચકારી માગવી, ગમે ત્યાં ગમે તેવા કૃત્ય કરવા શું કામ। આ ભારત, હા એ ભારતે, જ્યાં ભારતને માતા તરીકે આપણે એને માનીએ છીએ, જનની જન્મભૂમિશ્ચ આ જન્મભૂમિ છે, અને એને ગમે તે રીતે ગંદુ કરતા જઈએ, આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે બહુ એનો જોરશોરથી કે ભાઈ સ્વચ્છ ભારત થાય, સ્વચ્છ ભારત થાય, બહુ સરસ અભિયાન, અને અમે અમારા કથાના માધ્યમથી ઉપસ્થિત શ્રોતાઓને એ સંકલ્પિત કરીએ છીએ કે ભાઈ આપ પણ આ કથા મંડપમાં બેઠા છો તો કમથી કમ આપણું ઘર તો સ્વચ્છ રાખીએ, એમ આ આપણું શહેર એ આપણું ઘર છે, એને સ્વચ્છ રાખો, શુદ્ધ રાખો, આપણા થકીએ ગંદુ ન થાય। દરેક બેઠો વ્યક્તિ એ સંકલ્પ લઈ લે, કારણ કે એક વ્યક્તિ શુદ્ધ સુધરે તો એક પરિવાર સુધરે, એક પરિવાર સુધરે, કુટુંબ સુધરે, એક ગામ સુધરે, એક નગર સુધરે, અને એક નગર સુધરે તો આખું આ દેશ સુધરે, અને એક દેશ સુધરે તો આખું વિશ્વ સુધરે। પણ શરૂઆત એક થી થાય છે, શરૂઆત એક છે। તો તબ તૈયાર હો, આપ બધા તૈયાર છો, હાથ ઉપર કરીને અહીંયા ભાગવત સામે આપણે બધા સંકલ્પિત થઈએ કે આજ પછી ભૂલથી પણ પડી પણ જાય તો, આપણે આદત પડી ગઈ હોય ગમે ત્યાં કચરો નાખવાની, નાખી પણ દઈએ તો પાછા એને ઉપાડી લઈશું, બીજી કઈ ગંદકી સાફ થાય કે ન થાય, પણ આપણે આપણા હાથથી આપણા શહેરને, આપણી ગલીને, શેરીને ગંદુ નહીં કરીએ, બરોબર છે। અને ઉપસ્થિત આપ બધા વૈષ્ણવ સમુદાય જો આ સંકલ્પિત આજે લીધો, હવે જુઓ આપણો દેશ, આપણી શેરી, અને બીજાને પણ જાગૃત કરીએ, દીપ સે દીપ જગાતે ચલો, કેવું સુંદર આપણું પછી આ મોરબી, હવે મોરલાઓ તો છે કે નહીં ખબર નહીં, પણ એવું સરસ આપણું આ વન શુદ્ધિ, થલ શુદ્ધિ કરીએ, જલ શુદ્ધિ કરીએ, તો વાપીસે ક્યાંક તહુકો આપણને સંભળાય, આનંદ થાય। અને આ કલ્પના ભગવાને તેજો વારી મૃદામ યથા વિનિમયો એને શુદ્ધ કરી છે, યત્ર ત્રિસર્ગો મૃષા।